વલસાડના શાકભાજી માર્કેટમાં ટ્રાફિકને નડતર રૂપ લારીઓ દૂર કરાઈ. વલસાડ શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે આજરોજ વલસાડ સીટીપીઆઈ વલસાડ નગરપાલિકાની ટીમ સાથે આઝાદ ચોકથી શાકભાજી માર્કેટ સુધી રસ્તા ઉપર નીકળ્યા હતા. ટ્રાફિકને નડતર રૂપ દુકાનદારોએ પૂતળા મૂકીને ટ્રાફિક કરતા પોલીસે એમની સામે લાલ આંખ કરી હતી. પોલીસ અને નગરપાલિકાની ટીમ સાથે મળીને ટ્રાફિક સમસ્યા દૂર કરી હતી. વલસાડ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈ લોકોનો માથાનો દુખાવો થયો છે. ત્યારે વલસાડ આઝાદ ચોકથી લઈને એમજી રોડ અને શાકભાજી માર્કેટ સુધી લારીવાળા તથા પથારાવાળા રસ્તા વચ્ચે બેસીને ટ્રાફિક કરતા હોય છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે અને ટ્રાફિકના કારણે લોકો ત્રાસી ગયા છે. છેલ્લા 4 દિવસથી વલસાડ સિટી ઇન્ચાર્જ પીઆઈ વીએન જાડેજા તથા વલસાડ નગરપાલિકાના કર્મચારી મહેશ ચૌહાણે દુકાનદારો તથા લારીવાળાઓને વોર્નિંગ આપી હતી, તેમ છતાં લારી ઉઠાવી ન હતી. ત્યારે આજરોજ ઇન્ચાર્જ પીઆઈ વીએન જાડેજા પાલિકાની ટીમ સાથે એમજી રોડ ઉપર નીકળ્યા હતા. દુકાનદારોએ રસ્તા ઉપર જ સ્ટેચ્યુ લગાવેલ હોય જે ટ્રાફિકને નડતરૂપ હોય તેવા પૂતળાઓ પાલિકાએ ઉઠાવી લીધા હતા. આઝાદ ચોકથી શાકભાજી માર્કેટ સુધી રસ્તા ઉપર લારીવાળા પથારાવાળા બેસીને ટ્રાફિક કરતા હોય એ લોકોની સામે આજે લાલ આંખ કરી હતી. વલસાડ પાલિકા પોલીસની ટીમ સાથે મળીને 15થી વધુ નડતરરૂપ લારીઓ ઉઠાવી લીધી છે. બેચર રોડથી આઝાદ ચોક અને શાકભાજી માર્કેટનો રસ્તો એકદમ ખુલ્લો કરી દીધો હતો, જેથી હવે ટ્રાફિક સમસ્યા હલ થશે. અને પોલીસ દ્વારા ટ્રાફિક અભિયાનનું જે ચાલુ કર્યું છે, ત્યારબાદ પીએસ સાહેબે બધે સૂચના પણ આપી છે કે રોડ પર જે પણ ટ્રાફિક છે અને નગરપાલિકાના જે પાર્કિંગ પ્લોટ છે તે બધા અમે ખુલ્લા કરવાના છે અને લોકોને સારી સુવિધા મળે એ માટે આ અભિયાન ચાલુ કરવામાં આવે. લારીમાં લગભગ એ તો જે બિનવાસી લારી હતી ને જે બિનવાસી હતું તેમાં લગભગ 6-7 લારી તૂટેલી છે, એકાદ બે બાકડા છે કે જેઓ મૂકીને જતા રહેલા છે, પણ સૂચના આપવા છતાં પણ એ લોકો લઈ નહીં ગયા તેઓ તે સામાન ઉતરી ગયો છે. અને દુકાનદારોને પણ બધાને કીધેલો છે કે લોકો દુકાનની બહાર જે બી સામાન મૂકે છે, પૂતળા કપડાના પૂતળાને બધું મૂકીને એ લોકો જે રસ્તો ટ્રાફિક જામ કરે છે એ લોકોને બી આજે 2-3 દુકાનમાંથી બી પૂતળાને એવું ભર્યું છે. આ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે આખો પ્રોગ્રામ ગોઠવાયેલો છે એટલે એ લોકો જ્યાં સુધી ચલાવશે ને ત્યાં સુધી નગરપાલિકા એ લોકોની સાથે રહેશે એવું અમારા ચીફ ઓફિસર સાહેબે અમને સૂચના આપેલી છે અને સિટી એનજી. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.